નમસ્કાર દર્શક મિત્રો, એક્ટરેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પણ પરિસ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ હતી. ભરૂચ તેમજ નર્મદામાં તો વરસાદે તબાહી મચાવી નાખી હતી, જેથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અને પાણી ઓસરવા છતાં પણ તંત્રએ કોઈ ખબર અંતર પૂછ્યા કે ન તો કોઈ નેતા વહારે આવ્યા તેવા આક્ષેપો હવે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભૂખ અને નુકસાનની મારથી રોષે ભરાયેલા ગ્રામજનો ભાજપના નેતાઓના વધામણા કરવા રાહ જોતા હતા. ત્યારે આવામાં નર્મદા જિલ્લાના ગ્રામજનોએ પોતાના ગામમાં ઘૂસવા જ ન દીધા હોય, અથવા તો તેઓ જયારે મળવા જાય છે ત્યારે તેમને તેમનો રોષનો ભોગ બનવું પડ્યું હતું. ભરૂચમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં પ્રભારી મંત્રી હડપતિ આવ્યા હતા અને જેમને લોકોએ ઘેરી લીધા હતા અને તેમને પણ પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. અને હવે નર્મદા જિલ્લામાં વધુ એક ભાજપના ધારાસભ્યને લોકોના રોષનો કડવો અનુભવ થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ત્યાં ગયા હતા અને ત્યારે આ ઘટના ચાર દિવસ બાદ ધારાસભ્ય આવતા ગ્રામજનોમાં પણ ભારે રોષ અને ગુસ્સો જોવા મળ્યો હતો. અને મહિલાઓ સહિત તમામે તેઓને કાર સાથે ઘેરી લીધા હતા અને નીચે પગ પણ મૂકવા દીધો ન હતો. ગામ લોકો ધારાસભ્યની કારને ઘેરી વળ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે ગઈકાલે કોંગ્રેસવાળા આવ્યા હતા એટલે આજે તમે આવ્યા છો, તમારા 5-10 હજારથી અમારું કાંઈ નથી થવાનું. એટલું જ નહીં, એવા અહેવાલો મળ્યા છે કે આ દરમિયાન ગ્રામજનોએ એવું પણ કહ્યું હતું કે અહીંથી જાઓ, અમારે હવે કઈ જ જરૂર નથી. 4 દિવસે આવ્યા છો તમે, અમે તમારી રીતે જીવી લઈશું અને મરી પણ જઈશું. કોઈ અમને બચાવવા ન હતું આવ્યું, અમે જાતે જ ગામ લોકોએ દોડા વડે બચાવ્યા હતા. ચૂંટણી વખતે બોલ્યા કે હું તમારી દીકરી છું અને હવે 4 દિવસે આવ્યા છો. આપણા ગામે ખાલી વોટ માટે આવવાનું, પછી નહીં આવવાનું. ભીખ આપવા માટે અમારા ગામમાં આવ્યા છો, અમારે કાંઈ જ નથી જોઈતું, હવે જતા રહો. અને આમ ગ્રામજનોના ભારે ગુસ્સા અને રોષના કારણે આખરે ધારાસભ્યએ સિસોદરા ગામની મુલાકાત લીધા વગર જ પરત જવું પડ્યું હતું. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.